स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। विचारोनी खटमाळमांथी निकळवा डॉक्टर श्याम ज्यारथी ट्रेनमां बैठो त्यारथी व्यर्थ प्रयत्न करी रह्यो हतो। जेम जेम ए घटमाळमांथी निकळवाना यत्नो करतो तेम तेम ए वमळमां वधु ने वधु अटवातो हतो। जेम जेम सुखपर अने डॉक्टर वच्चेनुं अंतर ओछुं थतुं हतुं तेम तेम ए वधु ने वधु विह्वळ बनी जतो। नहोतुं समझातुं डॉक्टर श्याम ने કે મોટા મોટા શહેરોની મોટી મોટી હોસ્પિટલો ત્યજીને આ નાનકડા સુખપર ગામમાં એવી કઈ શક્તિ એને ખેંચી લાવતી હતી। ગાડીની ગતિ ધીમી પડી, છતાં પણ ડોક્ટર શ્યામના વિચારોના વેગે તો એ જ ગતિએ સુખપર સ્ટેશનમાં પ્રવેશ કર્યો। સુખપરની ધરતી પર પગ મૂકતા જ શ્યામ કંઈક મૂંઝવણ અનુભવી રહ્યો હતો, પણ એના અંતરમાં એક અણજાણ આનંદ ઉછાળા મારી રહ્યો હતો અને મનના મીઠા મૂંઝારાનો ઉકેલ જડે ન જડે ત્યાં તો। સાહેબ, તમારું નામ? શ્યામ, ડોક્ટર શ્યામ। મારું નામ લક્ષ્મણ છે, હું તમને જ લેવા આવ્યો હતો। તમારો સામાન અંદર છે ગાડી। એ કરશન કાકા, ઉતારો સામાન અને નાખો ગાડામાં ને થાવ વેતા, હું સાહેબને લઈને આવું છું। હાલો સાહેબ, જલ્દી હાલો। મારા તો માનવામાં નથી આવતું સાહેબ, બાકી ડોક્ટર સાહેબ મને એમ કે બધાની જેમ તમે પણ। એટલે? એટલે હું સાહેબ છ છ વર્ષથી આખું ગામ ડોક્ટર ડોક્ટર કરે છે ને ડોક્ટર આવું આવું કરે છે, પણ આ તમે પહેલા છો કે જે ખરેખર આવ્યા। એ ડોક્ટર સાહેબ ક્યાં ખોવાણા, ત્યાં બધા વરસાદની જેમ રાહ જોતા હશે। હાલો હાલો બેહો, જલ્દી ગાડીમાં બેહો। અરે લક્ષ્મણ, ટાંગો હું ચલાવીશ, તું સાહેબ તમે તું બેસ બેસ। પણ સાહેબ તમને આ રસ્તાની? મને ખબર છે આપણે ક્યાં જવાનું છે, કોણ જાણે કેમ, પણ મને એમ લાગે છે કે આ ધરતી આ રસ્તો આ ઝાડવાઓ સાથે મારે કોઈ જૂનો સંબંધ હોય। હે જીરે ચાંદ સૂરજથી ડૂબા સંસાર જગમાં કાચી રે માટીના કોડિયા। હે જી ચાંદ સૂરજથી ડૂબા સંસાર જગમાં કાચી રે માટીના કોડિયા। અલગારી કાયાની માટીની માયા રે, અલગારી કાયાની માટીની માયા રે, ઘડના રે ઘાટ જીવના, ઘડના રે ઘાટ જીવના, વિશ્વાસ ઘડિયા કાચી રે માટીના કોડિયા। હે જી ચાંદ સૂરજથી ડૂબા સંસાર જગમાં કાચી રે માટીના કોડિયા। મમતા ને પ્રીત સે
સીચી જ્યોત પ્રગટાવજો મમતાની પ્રીત સીચી જ્યોત પ્રગટાવજો અંધારા પીને જુઓ અંધારા પીને જુઓ પ્રકાશે તરણિયા કાચી રે માટીના કોડિયા હે ચાંદ સૂરજથી દૂડા સંસારી જગમાં કાચી રે માટીના કોડિયા સાહેબ રોકો 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 આ બાજુ નહીં તો તો પછી આપણે તો જમણા તરફ જવાનું છે બાબા મને તો અહીં સુધીની જ ખબર હતી આ માર્ગ તો સ્મશાન તરફ જાય છે હાલો આ બાજુ હાલો અરે ડોક્ટર સાહેબ આમ અંધારામાં કેમ બેઠા છો અરે આટલી રાત થઈ ગઈ હાજી સાહેબ લ્યો સાહેબ જમી લો લક્ષ્મણ જમવાની કઈ ઈચ્છા જ નથી અરે સાહેબ તમે નહીં જમો તો તમે માંદા પડી જશો અને તમે માંદા પડી જશો તો તમારી દવા કોણ કરશે લક્ષ્મણ આ ગાય કોણ રહ્યું છે હા છે એક ગાંડી ગાંડી હા સાહેબ અરે પણ તમે ક્યાં હાલ્યા જોઉં તો ખરો શું છે એને અરે ન્યાય જવા જેવું નથી સાહેબ એને એની હગી માનવું નથી માન્યું સાહેબ ઉભા રહ્યો મારી વાત તો સાંભળો સાહેબ ઉભા રહ્યો કહું છું સાંભળો મારી વાત સાંભળો ત્યાં એકલા જવા જેવું નથી સાહેબ એક વાર મારી વાત તો સાંભળો સાહેબ ઉભા રહ્યો શ્યામ એક વાર શ્યામ એક વાર
તારા દર્શન કરવા તો આખી હોય નિંદ્રુ સાથે પેર બાંધ્યા છે તારી વાસળીના સૂર સાંભળવા ટેવાયેલા કાન બીજું કઈ સાંભળતા નથી એટલે તો લોકો મને કાંડી કહે છે તમે તમે શું કહો છો મને તો કઈ સમજાતું નથી કેટલો ક્રૂર છે બે દિનું કઈનું ગયો તો ને એ વાતને ભાવ વીતી ગયો તે મને ન ઓળખી શા મને ન ઓળખી ઓ રાધા છું શામ તારી રાધા તારી રાધા છું શામ તારી રાધા 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 મારા શામ તારી રાધા ભૂલી ગયો મને તો ભૂલી ગયો મને ભૂલી ગયો મને ભૂલી ગયો પણ લે તારી વાસળી એને તો નથી ભૂલ્યો ને એને તો નથી ભૂલ્યો ને લે લે શાક એને વગાડ વગાડ મારી વાસળી પણ હું તમને કેમ સમજાવું કે હું એક ડોક્ટર છું મારે મારે કઈ સમજતું નથી મારે કઈ સમજતું નથી તું આ વાસળી વગાડ તને બધું જ સમજાઈ જશે બધું જ સમજાઈ જશે પણ કઈ નથી સાંભળવું નથી સાંભળવું તારે વગાડવી જ પડશે તારે વગાડવી જ પડશે શ્યામ મારા ખાતર એકવાર શ્યામ એકવાર મારા ખાતર મારા ખાતર રૂપા પડી જાય દીકરા અરે જો જો રેવા રેવા દે તું લાયો છે તારા માટે કોણ મારા દીકરા હા પણ બેટા તે કેમ જાણ્યું દીકરા કે હું જાયો છું બાપુ આપણા બળજીને તો મેં જ ગંદડી બાંધી દીધી પછી એનો રણકાર હું ના ઓળખી શકું કેવી ટૂન ટૂન વાગે છે મારા દીકરા મેં કીધેલું બધું ક્યાં છે બાપુ બતાડો બધું લાવ્યો છું બેટા બધાને માટે બધું લાવ્યો છું રેવા દે રેવા દે તારા માટે પણ બધું લાવ્યો છું ઉતાવળી થામા દીકરા એ પણ દીકરા ટર્ન ટર્ન વાગતી ઘંટડીઓ વાળા બળદો લઈને બેટા એક દિવસ તારે જ ખેતરે જવાનું છે હો હા બાપુ ખેતરે તો જઈશ પણ તમે મારે માટે વાસળી લાવ્યા હા હા મારા દીકરા માટે લાવ્યો છું ને લા લા બધા માટે બધું લાવ એ આ તારી વાસળી અન મારા ઘાઘરી પોલકા લાવ્યો છું ને બેટા તારા માટે પણ લાવ્યો છું હા લે એ આ તારા ઘાઘરી પોલકા અને દીકરા આ તારા માટે પણ લુગડા હાલ 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 અરે છોકરાઓ જરા સાંભળો તો ખરા
એરે તમે જરા ઓરા તો આવો અને હેતી અમને પૂછો તો ખરા કે તમારા માટે હું લાવ્યા છીએ ચાવની હવે મારે તો આજે તમારી હારે અબોલા છે કેમ ભાઈ અરે એવો તમે શું ગુનો કર્યો છે કે તમે આજે કઈ આમ બોલો છો આજ દી હું ક્યાં ના ગયા હતા તે અટાણે આવ્યા ના ના એ તમને ખબર છે કે અહીં પણ તમારી વાટી જોનારા કોઈ છે અરે વાટ્યું જોનાર થી તો જરાય વેગળા થઈ જવું ગમતું નથી પણ હું કરું હટાણું કરવા ગયા વગર તો કઈ છૂટકો છે જો જો તમારા માટે હું લાવ્યો છું અરે અરે આ શું કરો છો જો જો છોકરાઓ છે પણ આ બાપુ 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 તમે મારા માટે આટલી મોટી વાસળી કેમ લાવ્યા બેટા કાલે ઉઠીને તું પણ મોટો થવાનો ને ત્યારે મોટી વાસળી લાવવી નહીં હા અને બાપુ તમે કહેતા હતા ને કે કાલે આપણે નદીએ નવા જઈશું કાલની વાત કાલે અટાણી તારા બાપુને વાળું તો કરી લેવા દે બેટા તુઈ ગયા છોકરાઓ લાવ સામને હું મારા ભેગો લઈ લો ના બાપુ ફૂટલીને તમે તમારી પાસે લઈ લો હું તો મા ભેગો સુવાનો છું હા હા જાજા હવે હું મા ભેગી સુવાની છું તારે બાપુ ભેગો સુવાનું છે સૂઈ જેવો તો સૂઈ જા નહીતર બાપુ હા એમ જ કરો ને હું તમે જ અમારી સાથે સૂઈ જાઓ ને જો બેન મેં કેવું મજાનું ઘર બનાવ્યું વારે ભઈલા તે તો સુંદર મજાનું ઘર બનાવ્યું છે પણ કહેતો ખરો આ ઘરની અંદર કોણ કોણ રહેશે હું તું બાને બાપુ અને પછી તું પરણીને ભાભી લાવી છે ક્યાં રહેશે આપણી સાથે અરે ગાંડા એ કે થોડી મને અહીંયા રહેવા દેવાની છે કાના રહેવા દે મારી બેન થી તો મને ભગવાન પણ જુદો ના કરી શકે શું વિચાર કરે છે બેન કઈ નહીં એ તો તું આવું બધું બોલે છે ને ત્યારે નજરો સામે બધું સ્તરી આવતું એવું લાગે છે અરે જો મને જશુદાને શું થયું અરે જા જા જલ્દી યશોદા ભાભી ડૂબી રહ્યા છે અને છોકરો બેબાકડ થઈ ગયા છે યશોદા શું થયું યશોદા 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 શું થયું ક્યાં છે યશોદા 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 મને યશોદા અરે અર્જુન ભાઈ જુઓ તો ખરા નાની વયમાં છોકરો બિચારા અનાથ થઈ ગયા એવું ના બોલો ભાઈ અનાથ તો એ કહેવાય કે જેનું કોઈ ન હોય આ તો મારી બહેનના છોકરા છે એમને હું જીવની જેમ જાળવું છું ભાઈ બહેન ના હેતની સાંભળજો આ વાત રે બચપણમાં ગુજરી ગયા જેના માને બાપ બાર વરસની બાળકી અને આઠ વરસનો બાળ રે બચપણમાં દુઃખ આવ્યું કોઈ ના લે સંભાળ ભાઈ બેન ચાલ્યા રે મોસા માથે દુઃખ નો બહુ ભાર ખૂણે રોતા નાના બાળ રે માડી ના જાયા બેની ના દુખ તારે ભાંગવારે બેની ના દુખ તારે ભાંગવારે
चांदा सूरज ने संभाल केवा दुखी यारा बाळ रे माड़ी ना जाया बेनी ना दुख तारे भांगवारे बेनी ना दुख तारे भांगवारे बेनी ना दुख तारे भांगवारे बिरानी माँ दरवाजे उघार ओहो आ कई बलाने उपाड़ी लाव्या आ घर मा छे तो ओछा पड़े छे हो आ मजाणी क्या थाय छे तू आ लोकोने ओळखती नथी अरे तारे माथे मोत छे मीरानी मा तो हूँ क्या कहू छु के हूँ अमर पट्टो लखावीने आवी छु ना ना हूँ तमने एम कहू छु के तमारी बेन मरी गई तो शू मने पण मारी नाखवी छे आटलाने खवडावी तो त्रेवळ नथी ने पाछा मोटा उपाड़ी लाव्या भने जड़ावोने हरे कृष्ण अरे गंगा तेरा भगवान नो तो भोरा आ तो बिचारा कुमड़ा फूल छे फूल होय तो सुंगे राखो तम तमारे आखो जन मारो हूं तो आ चाली चल बेटा शान रूपा भूख लगी छे रे बेटा चल हूं तमने वाळू कराऊ ખવડાવનારા નો તોટો છે અરે ભાણેજડા તો કાચી માટીના કોડિયા કહેવાય એમાં સખપણને સ્નેહનું તેલ પૂરીએ તો આપણા અંધારા જીવનમાં અજવાળા થાય અરે એને તો જતન કરીને જાળવવા જોઈએ કોડિયા તો દેવ પાસે સારા જઈને મંદિરમાં મૂક્યાઓ અરે એ એ કેમ છો ગંગા બેન ઓહો હો આવો આવો બકુરભાઈ બહુ દિવસી દેખાય દેખાય આપણું તો એવું હોય ગમે ત્યારે ગમે ત્યાં દેખાઈએ અરે રે છે કઈ ઉપર બેહો ને આ ઉપર બેઠા જો બસ ગંગાબેન આની કોઠી જરા નીકળો તો ને કે મને શું કે ગંગાબેન ની ખબર કાઢતો જાઉં અને હડાકો લેતો જાઉં બાકી સાચું કહું ગંગાબેન આ તમારી બજાર બહુ કડક હો દાતી દેવાની છે ને પણ હે બકુરભાઈ હા બંધાન થઈ ગયું છે તો દાબડી સાથે રાખતા હો તો એમ એવું છે ને ગંગાબેન હા કે આની કોર્થી નીકળું તો ગંગાબેન હા અને ઓલી કોર્થી નીકળું તો જમનાબેન એમાં મેળ જ નથી ખાતો હે તો ગંગાબેન ભગત કેમ દેખાતા નથી બેઠા બેઠા ક્યાંક મંજીરા વગાડતા હશે રાગડા તાડ્યા વગર એમને ધંધો છે કઈ હ આ તો કહું ગંગાબેન આ મંજીરા ને કરતા લગાડે પેટ નો ભરાય હો તમે ભગતને કઈ સમજાવતા હો તો ભગતને આખી જિંદગી સમજાવવા ગઈ હવે કઈ સમજે તો ને એક વાત કહું ગંગાબેન હા તમે કામ કરો હા આ ભગતના કરતાલને મંજીરા છે ને એ નદીમાં પધરાવી દો હાથ હોય તો નગર વગાડે ને સાચું કહું બકુરભાઈ આખા ગામમાં તમે જ મને સાચી સલાહ આપી હો કે આપું ને આ મફતમાં તમારી હે બજાર ઊંઘું છું ને લ્યો બેહો તઈ હું જાઉં મારે હજી ઓલા કીડા જોશીને મળવાનું છે લ્યો બેહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય 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 પધારો પધારો બાપા પધારો વાળા વાળા ધન કરી ધન ભાગ કે મારા ઘરે તમે પધાર્યા જાય પોપટની માં પધાર્યા એમ લાગે છે
અરે ભગવાન માથે રાખી જી હોય હાચે હાચું કહી દો હવે જવા એમ નથી હો આ હા 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 શું આડે ધળ રેખાઓ પડી છે ઈ પડી હોય ને ન્યા ન્યા પડી રહેવા દે પણ ઈ જોઈને કયો કે એમાંથી કઈ નીકળે એમ છે કે નહીં હે તમારે કર્મ ની કઠણાઈ લાગે છે બકોર ભાઈ હાચી વાત કીધી ગોર બાપા હાચી વાત કીધી હો આ જુઓ ને પહેલી આ ગામત બીજી બીજી હાવ કપાતર નીકળી કોબાર અગણી ગઈ ત્રીજી ત્રીજી ત્રાગુ કર્યો પડોશી લઈને ભાગી ગઈ ચોથી હાવ છાકતી નીકળી બાવણ થઈ ગઈ બાવણ અને પાંચમી પાંચમી પહેલાની પહેલી રાતે મને કહે છે હમણાં આવું છું કઈ દરાર ગઈ હજી સુધી વાત જોઈને બેઠો છું કઈ નો આવી હવે હાથ જોઈને કયો કે આમાં કઈ ભલી વાર ઓળે એવું છે કે લઈને કઈ જાપ બાપ કરો કે શક્તિ નો જોગ થાય તમારી વાત સાંભળીને દયા આવે છે હો બકોર ભાઈ તમને દયા આવે છે તમને આવે પણ ગામ નથી આવતી એનું શું શું થયું હવે જવા દો ને ગામ આખું પાણીના પેટનું પાકું છે પાણીના પેટ હા અમારી સામે વાળો કરશન નહીં એની જુવાન જો દીકરી જઈ પાછી થઈ ને તઈ ગામ આખાની બાયો ખરખરે આવી અને કે કે પટેલ પટેલ તમે મુંજાશો માં અમે તમારી દીકરીઓ જ છી ને એટલે મારે મારા પાંચ પાંચ પ્રસંગ બની ગયા પણ કોઈ બાઈએ ખોટે હાથે આવીને કીધું નથી તમે મુંજાશો માં અમે બેચ્યો છી લ્યો બાપુ જોશી ને ગયો ને મારો પણ હાથ જોવે થી હાલી નીકળ આ કોનો ગગો છે બકોર ભાઈ આપણો છે આપણો આપણો એટલે કે મારો મારી પ્રથમ ઘરવાળી નું રતન શું નામ રાખ્યું છે પોપટ પોપટ બોલ બેટા સીતારામ સીતારામ માં વગરના દીકરાની દયા આવે છે હો બકોરભાઈ એટલે એટલે ગોર બાપા મારો વાલી રહે છે જે માં અપાવી દે એટલે સારું મારા બાપ માં નહીં બાપુ વહુ બેસ બેસ વહુ વાળી ના છે દીટિયા જવાનો વહુ જોઈ છે પેલા બાપ ના ઠેકાણે પડવા જાય પછી હાલી નીકળે એમ ના કહો બકોર ભાઈ તમને તમારા જોગ મળી રહેશે એમ નાખી દેવા જેવી વાત કરો નજર માં કોઈ હોય તો કયો હા છે એ એ પણ તમારા પ્રથમ ઘરવાળા જેવી જ શું વાત કરો છો બોલે તો કોયલ ને હાલે તો હરણી જેવી ક્યાં ગામની છે અરે પડખેના જ ગામની ફળ સાથેના આબા જેવી અને હારે બે દીકરા પણ છે બોલો હાલશે નો હાલે હો જરાય નો હાલે આ મારા ગામના જુવાનિયા છે ને મારા બેટા ભરાડી છે મારો આંબો વેડી જાય અને વાહે મારે ભાગે ઓલી પડેલી હાખું જ આવે અને એ પાછા ઓલા પાડોશી માગી જાય નો હાલે બાપા નો હાલે તો તમારી મરજી મને તો આપણા ગગાની દયા આવે છે બોલ બેટા સીતારામ બોલો બાપુ સીતારામ દાદા સુખાનામ મન સેવ સીતાનામ તનો તો કૃષ્ણ અખિલ મંગલમ નમ મામા મામા હું પણ ઘનશ્યામ જોડે નિશાળે જાઉં હે જાજે બેટા હો ઘનશ્યામ બેટા શ્યામને રૂપાની પણ નિશાળે સાથે લઈ જજે હો આ હા 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 એ નિશાળે જશે તો ઘરનું કામ કોણ કરશે હરાનું કાઈને હાલે નિશાળે હરે કૃષ્ણ અરે આ બાળકોએ તારું શું બગાડ્યું છે કે તું એની પાછળ પડી ગઈ છો ભાવ તો આખો બગાડી નાખ્યો હવે કઈ બાકી રહી શકે શું કોઈ કોઈનો ભાવ નથી બગાડતું પોતાના કર્મ વાંકા હોય તો બીજાને દોષ દેતે શું વળે અરે બટકું રોટલો દીધાનું પુણ્ય બહુ મોટું છે મીરાની માં મારે નથી જોઈતા પુણ્ય આ ઘર છે ધરમશાળા નહીં પણ આ પારકા થોડા છે આ તો મારી માજણી બેન ના તમારી બેને કહી દી મને હકેથી રોટલા ખાવા દીધા તો એના જણાવને હું લાઠી ખવડાવું હ માવતરના વેર છોકરા પર ન લેવાય અરે વેરના વિચારથી તો મન મેલા થાય મીરાની માં આ તમારા બેન કીર્તન કરવા જાઓ ત્યાં કેજો મારે તમારા શાસ્ત્રની વાતો નથી સાંભળવી નસીબ તારા સાંભળીશ તો મનનું અંધારું દૂર થશે અને હૈયે હેતના દીવા થશે થઈ ગયા દીવા મારા છોકરાઓને મારું પિયર ભણાવે અને તમારા ભાણેજડાઓને ભણાવવા એને પણ એનું મોસાળ જ ભણાવશે મીરાની માં પણ એના મોસાળના ચાર ખૂણાઓ ખાલી પડ્યા છે એનું શું ભણાવજો તમારા ભાણેજડાઓને હું તો આ હાલી મારા પિયર ચાલ મીરા ચાલ ઘનશ્યામ અરે પણ પણ મામી
મામી હું તમારા પગે પડું છું મામી મને નહીં તો મારા ભાઈ શ્યામને ભણવા દો મામી મામી હું ઘરના હંધાએ કામ કરીશ મામી પણ તમે ન જાઓ તમે ન જાઓ મામી તું જા અહીંથી આવી મામી બોલ धर्मी ने कर्मी नी खातिरे कसोटी धर्मी ने कर्मी नी खातिरे कसोटी देव रे दयालु एवो देव रे दयालु एवो डूबता ने तारिया काची रे माटी मा कोडिया हे जी चांद सूरज की डूबा संसार जग मा काची रे माटी ना कोडिया हे चांद सूरज की डूबा संसार जग मा काची रे माटी ना कोडिया रूपा श्याम बेटा अत्यारे क्या चाल अमारा घर तमारे घर बेटा मने छोड़ी तो बेटा चला जाशो आ दुनिया में मारा सिवाय तमारो बीजो छे को मामा आ जगत में तमारा छे अमारो कोई न थी पर हमें हमारा माँ बाप ऊपर से थी अरे अरे बेटा वो ना बोला है बेटा चल चल बेटा गाड़ा था या है छोकरा बेसो बेसो बेटा તમે ચાલ્યા જશો તમારી બેન નું આત્મા મને ફટ કહેશે તમને અહીંયા શું દુઃખ છે મામા હું તો ભૂખી રહી શકીશ પણ શ્યામ એટલે તમે જમ્યા નથી મામા અમે મામી આપે તો અમે જમીએ ને મને તો બહુ ભૂખ લાગી છે અરે રે ભૂંડી કૂતરા બિલાડાની જેમ ભૂંડ લે ખાઈ લે તો બધા ઊંઘી લે પણ ભગવાને માણસનો દેહ આપ્યો છે તો એટલો મલા જો તો જાળો બધો બેસો બેટા હું ખાવા લઈ આવું કોલા કોલા પેટ ભરાશે લે આ હંદુઈ દાળી નાખજે ને પછી ઊભી થજે સમજી માં આજે રૂપા ઘરનું કોઈ પણ કામ નહીં કરે કેમ પણ આજે ને મોળા કટ છે બા આજનો રીતુ દાળી નાખને શું બોલો તું હું દાળી નાખું હું દાળે કે બીજું દાળે પણ રૂપા આજે નહીં દાળે રૂપા આજે મારા નવા ચણિયા જોડી પહેરી મારી સાથે રમવા આવશે તો જ હું જઈશ નહીં તો મારે નથી જવું હું તો આ બેઠી તને તો બે હાથ જોડ્યા અને હા મીરા પાછું આવીને બધું દળું પસે સમજી ને હા ચાલને શ્યામ આજે શ્યામભાઈ વાસી વગાડશે આપણે નાચશું કૂદશું ગાશું ચાલ ચાલને અરે ઊભી થાને ચાલને આવો આવો ને રમવા સાહેલી અચકો મચકો મચકો કારેલી
બાપુ આજ થી આગળ માં ભણા અંતર નહીં ચાલે
જેમે ખાશું એજ રૂપા ને શ્યામ ખાશે, નહીં તો પછી અમે પણ નથી ખાવાના. રૂપા ને શ્યામ નું શું ઓછું પડ્યું તે મારા છોકરા મારા માથે છાણા થાપા માર્યા. તો જે હું વાવે ને તેવું લણે, તારા કરતા તો તારા છોકરા વધારે અક્કલ વાળા છે. હા હા હા, આયા મોટા અક્કલ વાળા, કુવામાં હોય તો હવાડામાં આવે ને, નહીં તો શું આ ઘરની દશા થાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, અરે તું જોઈ શકે તો તને દેખાય ને, પરણી ને ત્યાંથી જોયા જ કર્યું છે ને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, અરે હોય તો તને ક્યાં દેખાય છે મીરાની માં, આંખો ઉજળી છે, ત્યાં સુધી મેં જેટલું સારું જોવાય એટલું જોઈ લે. હા હા, આ પાર્ક આવ્યા ત્યાંથી જોયા જ કરું છું, નહીં તો શું હવે કંઈ જોવાનું બાકી રહે છે. અરે મામા, અમે શિક્ષણ તૈયાર કરીને આવીએ. ભલે ભલે, કરી આવો. ચાલ, અરે આવ બેઠા, આવ બેસ બેસ. પહેલા થાંભળા ઉતરી નાખો ને પછી ખાટલી ચડીને બેસો. અરે ખાધા પછી છોકરાઓને બે ઘડી નિરાતે બેસવા તો દે. ઘરમાં ખાંડીએ કામ પડ્યું છે કે તમે એને નિરાતે બેસવાની વાતો કરો છો. કાલે સવારે પાર્કે ઘેર જશે તો લોકો મેડમ આવશે કે મામી કઈ શીખ્યું નહીં, ચાલ જા અંદર. રૂપા તું ઉભી રે, તું ક્યાં હાલી? થાંભળા ઉટકવા? થાંભળા નથી ઉટકવાના, ચાલ બેસ અહીંયા. પણ બા, કાલે સવારે હું પણ પાર્કે ઘરે જઈશ ત્યારે મને લોકો કહેશે કે એની માએ એને કઈ શીખવું જ નથી. બેસ બેસ, હવે છાનો માનો, બહુ સારો નથી લાગતો. એ કડબોસ પડશે ને તો મોડું વાકું થઈ જશે. હા ચાલ રૂપા. જોયું ને મીરાની માં પેલી કહેવત જેવું થયું ને, જેને કોઈને પહોંચે એને એનું પેટ પહોંચે. હા હા, મરે તો પગે પણ તમને પોગશે, બહુ ઉપરાળું ન લો. આ ઉપદેશ દેવા બેઠા છો એના કરતા પેલા તળાવ પાસે ખેરવાની જમીન પડી છે ને તે વેચી દો તો બે પૈસા ઘરમાં આવે. હા, ખેતી જોગ જમીન વેચાય નહીં, સમજી ગંગા? વેચાય ના તો ખેડાય તો ખરી ને. કઉ છું થોડા દિવસ આ તમારા ભગત વેળા છોડી દો. એવું ન બોલો મામી, એ જમીન અમે ખેડી. હા બા, શ્યામ સાચું કહે છે. શું સાચું કહે છે? જૂઠ. આ વાસી નથી વગાડવાની, મહેનત કરવાની છે, મહેનત. મામી, હું એ ખેડૂનો દીકરો છું. ચાલ ઘનશ્યામ. ભાઈ ઘનશ્યામ, હવે તો આ બંને ને રોટલા ભેગા કર. તમે તમે તો દેવીનો અવતાર કહેવાઓ, જો તમે ભેદભાવ રાખશો તો તમારા મને માણસમાં ફેરશો. પાછા જાઓ, બંને વચ્ચે હું ઊભો છું, જો ડંખું હોય તો પહેલા મને ડંખો. શું થયું શ્યામ? અરે રૂપા, ધ્રુજે છે કેમ? કઈ નહીં, સાપને જોઈને ગાંડી બી ગઈ. અરે હું છું પછી ડરવાનું હોય? ચાલો ભાતું ખોલ, મને બહુ ભૂખ લાગી છે. બેસ બેસ ઘનશ્યામ, ચાલ જો જલ્દી કર, બહુ ભૂખ લાગી છે. લોટની રોટલી છે કે હે મારા નાથ, હે મારા વાલા, હે 1108 પટણીના ધણી, તને કઈ લાજ શરમ આવે છે? તને આટલી બધી મને આ એક આપી લે, ઉપાડી લીધી. જરાક તો દયા કર મારા વાલા, જરાક તો દયા કર. એક જ મોકલ, વધારે નહીં, એક જ મોકલી દે. મારી નહીં પણ મારા દીકરાની દયા ખા. એનું ભાણું ને ટાણું હતું એવું કઈક કર મારા વાલા, એવું કઈક કર. એક જ મોકલ પ્રભુ. જો અત્યારે ઓલા વાઘજીની હાઈ ને જોવા જાઉં છું, મરી ગયો, કઈ વિઘન આવે નહીં એવું સમજે હો. હા, પછી હું છું તું છું સમજી લઈશું. અને જો હવે ઘોડો ચડાવો કે નહીં, તારા હાથ ની વાત છે. કરો ને કરો ને, ક્યાં કરો કરો ને. એકલ બુઠા આવડો મોટો ઢાંઢા જેવડો થયો, પણ તારા માં એ તો બાપા કુવામાં હોય તો અવારા માં આવે ને. ચૂપ માર, કઉ છું ચૂપ માર. ભગવાન જાણે કોણ જાણે ક્યાં છો, અગાડિયામાં પાયકો છે છોકરો. એ તો તમને ખબર બાપા, હું જન્મ્યો ત્યારે હું તો રડવામાં પડે તો તમે હસતા હતા. ચૂપ માર, કઉ છું ચૂપ માર. ને કમણા દેખો, નથી હારો લાગતો. નથી હારો લાગતો? હા, પણ બાપા આ ઘોડે ચડવાની શું વાત છે? ક્યાંથી ખબર પડી? બાપના કારસ્તાન દીકરાને ખબર ન પડે?
પણ બાપા આ ઉંમરે ઘોડે ચડવાનું હારું ન કહેવાય હા કોક અડેલ ટપ્પુ મળી જાય ને તો એઠા ફેંકી દેશે અને આ હાડકા તૂટી જશે અને આ ઉંમરે જલ્દી હાડકા હાજા ના થાય હો મૂકો મન કહું છું મૂકો બળ ને કમરે ઘાટ મારી દઈશ તો મને ખબર છે બાપા શું ખબર છે તને કે ગધેડાની પાછળ અને બાપની આગળ નો ઉભા રહેવાય અક્કલ બુઠા ચૂપ મન કહું છું ચૂપ માર દે કમરે દઈશ ને તો મૂંડો ભાંગી નાખીશ બાપા એક વાત સાંભળતા જાઓ શું છે તારે પાછું તમને આ ઉંમરે ઘોડે ચડવાનું બહુ પાઇન ચડ્યું છે ને હા પણ જો હું તમને ગધેડે નો બેહાડું ને તો તમારા પેટ નો નહીં હો ચૂપ માર ઠોબારે કહું છું ચોઘડિયા ફેર ચૂપ માર નકર હમણાં એક મિનિટ ને અરે નેના સાંભળ્યું છે કે તારા બનેવી એ તારા માટે ધોળા કાટલો વાળો પોપટ ગોત્યો છે પોપટ નહીં સૂડો છે સૂડો થોડા કાટલા ને કાળો કરીને અરે હુડો હોય કે પોપટ મારા ક્યાં ભોગ લાગ્યા કે હું આ ગામમાં પડનું આ તો કઈ ગામ છે મોટા મારગ ને ઊંડા કોતર હું તો આ ગામને છેતેથી જ હાથ જોડું મેના જો આવે તારો પોપટ થોડા કાટલા ને કાળો કરી દે લે ચાલો મેના પોપટ વચ્ચે આપણું શું કામ અરે અરે સાંભળો તો રૂપા મીરા અરે મને એકલી મૂકીને ક્યાં જાઉં છો એ રૂપા સાંભળ કેમ કેમ છે હે હે કારું સારું છે તું તો પેલા વાઘજી સારી નહીં આમને કેમ ખબર પડી આમને તમે હજી અહીં છો પાછું કાકા કાકા અરે કાકા કાકા કઈ કાકા ના કાઢો ના કટકા કરમાં છોડી હું તો છે ને તારી હેલ ચડાવવા ઉભો તો હેલ ચડાવવા બાપા તમે હેલ ચડાવો હું ઘેરે જાઉં છું હેલ ઉતારવા ગાડી નો છે ને ચડાવવા મારું ઉતારવા ક્યાં થી જવાનું હતું કાકા દીકરો તો તમારો છે ને ભાઈ પાછો કાકો કીધો એ છોડી સાંભળ તો ખરી પણ સાંભળ તો ખરી જો તારે મને બીજું જી કેવું હોય કેવું પણ તારે મને કાકો નો કેવો સમજી અને જો અમારો દીકરો છે ને એ મારો બેટો દાધા રીંગો છે આવ ગાંડો એ ગમે એને ભાગ કે લ્યો હા 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 હું થયો બાપો કાકા તું કાકો તારો બાપ કાકો તારો નાનો કાકો કાકા ભાઈ ના શ્યામ તારા ઘરમાં રોટલા ખાય છે પણ એના કરતા ચાર ઘણું કામ કરી દે છે જોયા હવે કામ વાળા આ તો દયા આવી નહીં તો ભાઈ બેન ક્યાંક રખડતા હોત કા તો ભીખ માંગતા હોત ભીખ હવે તો હાથ થાય છે માં તને તો માં કહેતા પણ મને શરમ આવે છે અરે તારા પેટે જન્મ લીધો એના કરતા કોઈ ભિખારાના પેટે જન્મ લીધો હોત તો સારું થાત ઘનશ્યામ ભાવે તેમ બોલે છે ગમે તેમ તો એ આપણી માં છે નફટ તે મારા દીકરાએ લાફો માર્યો માં બસ બહુ થયું શામે તમાચો માર્યો પણ શા માટે માર્યો એ પણ નથી જાણતી અરે હું તો મારો ધર્મ ચૂક્યો પણ તું તો માર થઈ ચૂકી ગઈ કઈ સમજી મીરાની માં અરે આ છોકરાઓ પાસેથી કઈક શીખ શીખવાનું મારે નથી તમારે છે સમજ્યા જે માણસ પ્રેમ વિસરી જાય છે એમાં વિવેકનો છાંટો નથી રહેતો અરે તે કોઈ દિવસ રૂપાને શ્યામ તરફ મીઠી નજરે જોયું છે કે કોઈ દિવસ રૂપાના હાથ સામે જોયું છે જે હાથમાં મહેંદીની બાતો પડવી જોઈએ એ હાથમાં કામ કરી કરીને છાલા પડી ગયા છે અને શ્યામના હાથમાં મોરલી નહીં એની મહેનત બોલે છે અને તો આ રૂપાને શ્યામને કામચોર કહે છે જરા તો વિચાર કર ઉપર જઈને મારી બહેનને શું જવાબ દઈશ
આશુ શ્યામ, આજ તારી વાસળીના સુરમાં આટલું દુઃખ અને આંખમાં આંસુ. મને કે શ્યામ, તને શું દુઃખ છે મને કે. રૂપા, મામીના ઘરના ઢસડા કરવામાં તું એ પણ ભૂલી ગઈ કે આજના ગોચારા દિવસે આ સંસારમાં આપણે મા બાપ વિહોણા થયા હતા. એ દિવસ હું કેવી રીતે ભૂલી શકું છું શ્યામ? દીકરી રૂપા, રૂપા શ્યામ તમે આવ રડશો તો પછી. હા બેટા, સુખ દુઃખ તો જીવનની તડકી છે, રડવાથી શું વળે. જો આજે તારે બીજા કામે ખરા કામે લાગવાનું છે બેટા. ખરા કામે? હા બેટા, રૂપારી વીરા માટે યોગ્ય મૃત્યુ શોધી બેને હાથ પીડા કરવાના છે. અરે સાંભળ તો ખરી, ક્યાં જાય છે? ગાડી છોકરી નહીં. ગાડી? હું ગાડી છું એમ તો તમારામાં કયા કલા કોઠા ભરા છે? આ દીકરી ઘણા નેવે અડે એવી ઢાંડી થઈ છે, કઈ ચિંતા? અરે ચિંતા કરનારા આપણે કોણ મીરાની માં? ચિંતા કરનારો તો મારો શ્યામ. લો બોલો, જોઈ લો નસીબ ભગત, એમની દીકરીનો એમનો શ્યામ પણ આવી જશે ને એમના ભાણેજીને મામેરા ભરી જશે. શ્રદ્ધા હોય તો એવું થાય મીરાની માં. જોઈ તમારી શ્રદ્ધા, શ્રદ્ધાના સુકાવનમાં રખડે રાખો. હા, હું તો મારી દીકરીને જમીન વેચીને સાસરે વળાવી દઈશ. હા, જમીન વેચું તો ખાશું શું, ગાડા ભરીને અનાજ આવે છે. એક તો ભાઈ બેન ભેગા થઈને ખાઈ જાઉં છો, તમારા પેટ તો પાતાળ કુવા છે પાતાળ કુવા. મીરાની માં, કઈ કઈ પણ હું તો બહુ કરી, હવે તો કૌશલ્યા થા. હા હા, હું તો કઈ કઈ છું, આ રામની જગ્યાએ મને વનવાસ મોકલો એટલે પત્યું. મારાયા અંગૂઠો લો મહેતાજી, સંભાળીને રાખો, રાખો સંભાળીને. લે ભાઈ, પકડાવ ડોલર ને સહેનાય. દીકરા. હા મામી, આ બંને બહેનોના લગ્ન માટે છે. શ્યામ બેટા. મામા. બાપુ. સુખી દીકરી રૂપા, ખૂબ ખૂબ સુખી રૂપા. મારી દીકરી, તને કયા માએ શિખામણ દઉં, પણ માં થઈને શિખામણ દઉં છું કે ડાઈ થઈને રહેજે. દીકરી, તારાથી તો હું ઉજળી છું, એવું ના કહો મામી. તમે મારાથી નહીં, હું તમારાથી ઉજળી છું. તમે તો મને મોટી કરી છે. મારાથી રૂપા, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. રહેવા દે રૂપા, રહેવા દે. આજે મારું મન કે છે કે આ ઘર મારાથી નહીં, તું વિના જીવતા સોનું લાગે છે. દીકરા, આ થાપણ હું ના ચાલી શકી, પણ તું એનો ખ્યાલ રાખજે, તું એનો ખ્યાલ રાખજે. રૂપા જેવી દાઈ થશે. ચાલ દીકરા. ગાંડી
चल बेटा, बेलों ने वाला वन मुरत चाली गया है। चलो, चलो बेटा, चल, चल, चल। देख रहा है मारा। દીકરો એ તો બાપા તમારે હલાવી જ પડે ને, તમારે જે કરવાનું છે તમે કરતા નથી એટલે તમારે દાળ હલાવી પડે છે. શું નથી કરતો એલા? હે બાપા, તમને આખા ગામની હાય લાગી છે. હ મને હાય લાગી? હા બાપા, જો તમે મારી વાત સમજો, તમે પાંચ પાંચ વાર ઘોડે ચડ્યા કે શું છે એનું? તોય તમે આખા ગામમાંથી એક માણસ નું મોઢું મીઠું કરાવ્યું છે? ના, એ નથી કરેવું, ખોટું કેમ કહેવાય? તો તમને હવે મોકો છે બાપા. હે હા હચન, હા હચન, હા છે બાપા. તમે મને ઘોડે ચડાવો ને આખા ગામ ને ધુમાડા બંધ જમાડો. ઘોડે ચડવા વાળી ના, હજી નાનો છો, હજી નાનો છો. આ તો મહાદેવજી આરતી ઉતારે, પૂજારી ફાફા મારે ને જેવી વાત છે. લે તું નાનો છો, લે કળછી પકડ દે, દાળ હલાવે બેઠો બેઠો. હા, એટલે જોજે પાછો તૈયા દાજે નહીં. કર્યા ને આપશું પણ કર્યા ને તમે ડાળા લાવવાનું શરૂ કર્યું તું ને, તો તમે જ હલાવીને પૂરું કરો. હું જઈ આવું. ક્યાં? જ્યાં તમે જવાના હતા ત્યાં જઈ જતો આવ. હું જવાનો હતો ત્યાં. હું જવાનો હતો ત્યાં? પરગામ જવાની વાત કરે છે બેટા? મામા, જ્યારે જવું છે તો કાલ છું ને આજ છું ને ઘનશ્યામ છે ને અહીંયા. પણ ભાઈ ઘનશ્યામ, હવે તારે મામા મામીનું ધ્યાન રાખવાનું છે. હવે એ લોકોને તારે સાચવવાના છે. ચાલો મામા, મારે ચાલો. બેટા, ચાલો. જ્યાં જ્યાં જાય ત્યાં વાવડ લેતો રહે છે ને રૂપાના પણ વાવડ લેતો રહે છે. બેટા, હવે એને નાનપણમાં મેં દૂધ પાયું, એના પૈસા માગું કે નહીં? દૂધ ના પૈસા મારે દેવા. પછી અરે શું ગાંડા જેવી વાત કરો છો તમે વાઘજીભાઈ? તમે એના બાપ ની જગ્યાએ છો બરોબર? છૂટ ને એ તમારી સાળી છે, પણ દીકરી ની જગ્યાએ તમે એને રાખી. હવે તમે જો એના લગ્ન કરવા જાવ તો દાગીના કરો કે નહીં? કરવા પડે. પરિવારમાં દાગીના કરો કે નહીં? કપડા લત્તા કરો કે નહીં? કરું. એ બધો ખર્ચો આપણે નથી જોતો. એ તમે મૂઠી વાળીને જી આપશો એ આપણને મંજૂર છે.
ઉપરાંત લગ્ન નો 200-500 નો જે ખર્ચો થતો હોય એ આપણે આપવાનો. 200-500 મેના ના લગ્ન માં તમે મને આપશો? હવે 200-500 ના તો એને નાનપણ માં બાળો ત્યાં ફાડી નાખ્યા છે. 200-500 ના બાળો ત્યાં ફાડ્યા તો પછી? તો પછી જબલા કેટલા ના ફાડ્યા છે? જો હવે જવા દો, જબલા ના બાળો ત્યાં ના જેના ગણવાના હોય ને ગણી ને એ બધા આપણે 1000 ની કોક. હવે શું ફેંકી દીધા જેવી વાત કરો છો? 1000 ની આ મેના ના આ ઉંમરે તમારા માટે? હવે 1000 ની એક માં મેના તો શું કાગડીએ નો મળે. રોટલા ઉપર ઘી ચોપડીને ખાધું છે એટલે ઘી ને મારે દેવાના, રોટલા ને મારે દેવાના, ઉપર ગોળ ખાધો હોય તો મારે દેવાના, એના કપડા ને મારે દેવાના. હે, આ બધાનો જો સરવાળો કરવા બેહું ને તો મારે વેચાઈ જવું પડે. તો દેવા પડે, આ ઉંમરે આવડી નાની છોકરી જોડે લગ્ન કરવા હોય ને તો દેવા પડે. રાજજીભાઈ બીજું જી કેવું એ કેજો, પણ મહેરબાની કરીને ઉંમર યાદ દેવરાવ શું હો. અરે ઉંમર થઈ છે એટલે તો સામેથી આપવા તૈયાર થયો છું, નહીં સામેથી લઉં નહીં એટલા. અરે બોલે ને સમજો, હો જુઓ નક્કી. અરે પણ બહુ ઓછા કે, બહુ ઓછા બહુ ઓછા નહીં. જુઓ હું તમને પૂછી ના પૈસા ના ભાઈ ને પછી આપણે બધું નક્કી કરો, બહુ ઓછા માં પતાવો. પોપટ ઓરે પોપટ ક્યાં છે તું, જલ્દી આવ. મેના તું પોપટ, મારી તારી સાથે બહુ ખાનગી વાત કરવી છે. અરે ખાનગી વાત લગન પછી કરજે ને. પણ મારા લગન તારી સાથે થશે તો ને? મારા લગન તારી સાથે એટલે તું કહેવા માંગે છે? તારા લગન મારી સાથે નહીં થાય તો બીજા કોની સાથે થશે? તારા બાપ સાથે. બાપ સાથે? મારો બાપ એ તમારાથી પહેલા કેવી રીતે જન્મ્યો? કઈ કઈ નહીં, એની ચિંતા તું નહીં કર, એ બધું હું પતાવી લઈશ. દેકારો બોલાવતો તો દેકારો, તારી માં હારે દેકારો બોલાવતો તો સમજો, ઈ દેકારો બોલાવતો. આમાં થયું હશે એવું ને કે પોપટ ડાળી ઉપર બેઠો હશે આંબા ઉપર અને કઈક ટવકતો હશે ને ઓલી મેના સાંભળી ગઈ તે ડાળી ઉપર આવીને બેહી ગઈ. હા મેના ટવકે આંબો આંબો નાલે નાલાયક મને આંબો બનાવે છે. આમાં તમે ગભરાવ નહીં, તમે એની સામે ન જુઓ. તમે એક કામ કરો, આમ તમારું કામ તો લગભગ પતી ગયું છે, પણ લગભગ મને છે ને કઈક થોડુંક ઓછું પડે. થોડુંક વધારે રાખો કે ચારનું નક્કી તમે. હા ચાર ને બદલે પાંચ રાખો. આપણા છો છો ક્યાંથી લાવીશ તું? પાંચ તો તમે આપવાના છો ને, એકનો બંદોબસ્ત હું કરી લઈશ. શું કઈ નાખીશ? છોકરી મળતી હશે, ના ના ભાવ બોલાવો. 15000 ભેગા થાય ત્યારે આવજો. 6 માં છોકરી જોઈ છે. બગડ્યો ગઈ 15000 હું લાવીશ ક્યાંથી? તમે ચિંતા શું કામ કરો છો? તમારી પાસે 15000 નથી છે ને તો મને આપો, હું જઈને પૈણી લાવીશ. પછી તું પૈણી આવે, તું પૈણી આવ. તારી માં ખાવાના છે ને, અરે તું પૈણી આવ. કી જગ્યા ખબર દાર જોઈ નું નામ લીધું તો ધોકાવી નાખીશ તાલા એક ના પેટ ના. જા જા ગોકુળ ખેલું કેમ થતું હતું એ વાસળીના સુર પાછળ? વાસળી તો લાકડું છે, સુર તો હૃદયમાંથી આવે. પણ તમને કેવી રીતે ખબર પડી કે મારું નામ શ્યામ છે? સુકાની ગીના કરી એવી શક્તિ તો શ્યામની વાસળીના સુરમાં જ હોય ને. અરે હા, પણ તું અહીં કયા ઠેકાણે? આજ તો આવ્યો છું, ક્યાંક ઠેકાણું તો ગોતવું જ પડશે ને. એક કામ કર,
ઓલે સામે મંદિર દેખાય છે ને? દેખાય છે કે નહીં? ત્યાં જજે અને જઈને પૂજારીને મારું નામ આપજે, એટલે રહેવાનું ઠેકાણું મળી જશે. અરે રે રે, હું પણ કેવી ભૂલકણી છું, મારું નામ તો કહેવાનું ભૂલી જ ગઈ. મારું નામ છે કૃષ્ણની વાંસરીના સુરે બાવરી બને એનું નામ તો રાધા જ હોય ને. કેમ આવે છે ને? હાજી સારું સારું, બેસો. અરે તું હજી અહીંયા બેઠો છે? ક્યાં ખોવાઈ ગયો તું? મારે ગામ. તારે ગામ? ચાલ આરતી ની વેળા થઈ ગઈ છે, વાસળી વગાડીશ ને? ના. તો પછી આજે તું ગા. હું અને ગાઉં? એમાં શું થઈ ગયું? વાસળી વગાડનાર ગાઈ પણ શકે છે. નહીં ચાલ, જલ્દી કર, મોડું થાય છે, જલ્દી આવ. સાગર દયાના દાતા, કેવા આરે ખેલ ખેલાતા, માનવ ના મન ટૂંકા ખાતા, લોહી ન સગ પણ રે વિસરાતા, દયાના સાગર દયાના દાતા. આથમણુને આથમણે ઉગમણામાં આથમણુને આથમણે ઉગમણું, કોઈની આશા પૂરી થતી કોઈનું ભાંગે શમણું, દયાના સાગર દયાના દાતા, કેવા આરે ખેલ ખેલાતા, માનવ ના મન ટૂંકા થાતા, લોહી ના સગ પણ રે વિસરાતા, દયાના સાગર દયાના દાતા. જોઈ લીધી મેં દુનિયાદારી માયાના શણગારે, જોઈ લીધી મેં દુનિયાદારી માયાના શણગારે, મનનું મોતી દોરે બાંધ્યું કથિર કંચન તારે, બાંધી જન્મથી એવા પ્રેમ ના નાતા, દયાના સાગર દયાના દાતા, કેવા આરે ખેલ ખેલાતા, માનવ ના મન ટૂંકા થાતા, લોહી ના સગ પણ રે વિસરાતા, દયાના સાગર દયાના દાતા. પૂજારી જી, જી આ યુવાન કોણ છે?
પરદેશી છે, બે ચાર દિવસથી અહીં રહેવા આવ્યો છે, કામની શોધમાં છે. આટલી નાની ઉંમરે શું કરે બિચારો, માથે દેવું થઈ ગયું છે. અરે રે શ્યામ. જી પૂજારીજી. શ્યામ, આ રાણીમાં છે, આ મંદિર એમણે જ બંધાવ્યું છે. દીકરા, તો તારું નામ? એનું નામ શ્યામ છે બા. હું ફૂલવેણમાં આવી હતી ને ત્યારે મને મળેલો. પણ વાસળી બહુ સરસ વગાડે છે બા. એમ? હું જાઉં છું બા, તું આવી જઈશ ને? હા જા. મુનીમજી. જી જી જી. આને આપણે ત્યાં. પણ રાણીમાં આપણે ત્યાં કામ શું કરશે? કામ કરવા તો આવ્યો છું, જે કામ આપશો એ કરીશ. પૂજારીજી, કાલે આને આપણી હવેલીએ મોકલજો. આપણી હવેલી? શ્યામ, તું આટલો ખુશ કેમ થયો? પૂજારીજી, હું ખુશ એટલે થયો છું કે જો અહીંયા મને સુખ મળશે તો બધું જ સુખ મારી બહેનને મોકલી. અરે મામા, તમે ક્યારે આવ્યા? હમણાં જ બેટા. અને આવતા વેત જોઈ લીધું કે મારી દીકરી કેટલી સુખી છે. નહીં મામા. તું ભાગ્યશાળી છો બેટા, ગંગામાંથી છૂટી તો આ જમના મળી ગઈ. ચલો વાત મૂકો મામા, શ્યામ ઘનશ્યામ કેમ છે? બેઉને લાવ્યા હોત તો? કેટલાય દિવસ થયા બેઉનું મોં નથી જોયું. શ્યામ તો તને વળાવી ને એને બીજે દિવસે પરગામ નોકરી માટે નીકળી ગયો. પરગામ? હા. તને એને વાવડ નથી મળ્યા? મને કશ્યા જ વાવડ નથી મળ્યા. ચિંતા ન કરીશ બેટા, શ્યામ જતા જતા કહી ગયો છે કે રક્ષાબંધનના દિવસે આવીને હું મારી બહેનને જરૂર મળીશ. મામા, હું કેટલી આભાગની છું મારા માટે નાના ભાઈને પરગામ. નહીં મામા. ઓહો હો હો, બે ભાઈ તમે ક્યારે આવ્યા? અને બહુ, તમારા મામા હજુ આવીને બેઠા નથી, ત્યાં ઘરના વગોણા ગાવા માંડ્યા. એવું ન બોલો વેવાણ, ઘરના વગોણા કરી એ મારી દીકરી નહીં, અમે તો સુખ દુઃખની વાતો કરતા હતા. અમે તમારી દીકરી પર ક્યાં દુઃખના ડુંગર મૂકી દીધા છે? તે મામાને જોઈને પીલુડા પાડવા માંડી છે. જો મનછા બેન, હું કજિયો કરવા નથી આવ્યો. હા હા, તે મારી દીકરી કજિયાળી ને તમારી દીકરી અક્કલનો કોથળો. બસ બા, હજી તમારા મામા આવ્યા? હા હા, તારા મામાને બીજાને કહેતા બહુ આવડે છે, પણ થોડી પોતાની જાતને જોતા શીખીએ હો. અને ભગત, તમે તો દીકરીને ગાળા ભરીને લગ્નમાં કર્યાવર દીધો હોય એવી વાત કરો છો. બેન, કેવી શક્તિ એવી ભક્તિ, મારે તે બેનું એટલું બધું મેં કર્યું. લગ્નમાં તો બહુ પોળા થતા હતા, હવે ક્યાં ગયા એ ભગત? બેન, ભગવાનને ભક્ત કોઈ દિવસ બદલાતા નથી, બદલાય તો એ કે જેના મન મેલા હોય. તમે તો દીકરીને મળવા આવ્યા છો કે પછી અમારી જોડે બાજવા? એવું ના બોલો વેવા, હું ઝઘડો કરવા નથી આવ્યો, પણ દીકરીને મળવા આવ્યો છું. મળી લીધું, જાઉં છું. તો જાઓ ને, કોણ રોકે છે? અને એમ કરો, આ દીકરીને દીધા છે ને ચીતરાઈ લેતા જાઓ, ગંગા વેવાણને પહેરવા કામ લાગશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જાઉં છું બેટા. તમે તમે જાઓ છો મામા, આવજો. મારી મામી અને ઘનશ્યામને યાદ કરજો. ચિંતા ના કરીશ બેટા, શ્યામનો વાવડ આવે તો મોકલજો. ભલે બેટા, જરાય ચિંતા ન કરતી, બધા હેમ કેમ છે. મને રાણીમાં બોલાવ્યો છે, મને ખબર છે. આને પણ આને આ અરે આને બા, ઓ બા, જો તો ખરી કોણ આવ્યો છે? કોણ? અરે તું તો મંદિરે ગઈ હતી ને? હા, જાતી હતી ને, પણ રસ્તામાં શ્યામ મળી ગયો. શ્યામ? કોણ શ્યામ? ઓલો મંદિર વાળો. કેમ, તેને આપણે ઘેરે આવવાનું નતું કીધું? એ જ શ્યામ. ઓ, તું આવ, આવ બેટા, આવ. જે જે
બેસ બેટા. શું નામ તારું? શ્યામ ને? શું ભણેલો છે? મારા સવાલ નો જવાબ નહીં આપ્યો તે. કઈ જ નથી ભણ્યો. કઈ જ નથી ભણ્યો? રાણીમાં, નાનપણમાં જેના માથા પરથી મા બાપનો છાયો ઉઠી ગયો હોય પછી એ કેમ ભણી શકે? તો પછી તું કામ શું કરીશ? ખેતી કરીશ. ખેતી કરીશ? હા, પણ તું અને ખેતી? રાણીમાં, જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી મારા હાથ માટીને ને માટી મારા હાથને ઓળખે છે. તું તો મંદિરે જતી હતી ને? હા બા, આ ચાલે. અને જો, જતા જતા માધવને અહીં મોકલજે. ભલે બા. ખેતીવાડી તો આપણી ઘણી છે. રાધાના બાપુ જીવતા હતા ત્યારે સોનું ઉતરતું હતું, પણ એમના ગયા પછી મણની જગ્યાએ મુઠ્ઠી દાણા આવે છે. શ્યામ, માટી સાથે મમતા બાંધી પાછા એદી દેખાડવા વાળું માણસ મને મળતો નથી. વિશ્વાસ રાખો રાણીમાં, આપના આશીર્વાદ ને ધરતી માતાની કૃપા હશે તો મુઠ્ઠી માંથી પાછા મણ આવશે. માધવ, આ શ્યામ છે, આને આપણી વાડીએ લઈ જા અને વાડી પરનું જે ખોડું છે ને એ સમૂહ કરાવીને આને સોંપી દેજે. અને શ્યામ, આજથી તારે આ જમીન અને ખેતી સંભાળવાની છે. હા રાણીમાં. અરે, તમે જે અહીંયા જ ઊભા છો? તારી વાત જોતી હતી. મારી વાત? પણ તમારી પૂજા પૂરી થઈ ગઈ? તારું કામ થઈ ગયું ને? મને ખબર જ હતી, મેં તો માને કહ્યું તું. શું થઈ ગયું? આવ આવ, જો શાંત, આ ખેતર, આ વાડી ને આ તારે રહેવાનું મકાન ને આ દેખાય છે ને બધી જમીન નું રખોપું તારે કરવાનું છે. બોલ, થાય ને? હા હા, હવે નહીં થાય તો તને બોલાવવા નહીં આવીએ. તું જા તારું કામ કર. આજે હું તમારા લગ્ન ના ગીતો ગાઉં. ક્યાંથી ગીત ગવાય? કેમ ના ગવાય બાપા? આજે જો ઘરમાં માણસો હોતે તો તમારા લગ્ન ના ગીતો ના ગાતે. આજે મારી માં જીવતી હોતે તો તમારા લગ્ન ના ગીતો ના ગાતે. આજે પણ મજી તો તારી માં યાદ ક્યાં જોડાવ? શું તારી માં હતી? શું ભાઈ હતી? બાપા લડો નહીં, આજે નહીં. ખાલી તમે ગીતો ગાવાની હા પાડી દો. જવા જવા જા, દીકરા ગા, ગીતો ગા. બાપા, તમે ગુસ્સો નહીં કરો. તલવાર અત્યારથી સુકામ કાઢી, હજી તો તલવાર કરવાની ઘણી વાર છે. ખાલી પર મૂકી દો. બાપા, તમે આજે ગુસ્સો નહીં કરો. હવે એક જ વાતની કસર રહી ગઈ છે. હજી શું બાકી રહ્યું? ઓડું મીઠું કરવાની. ઓડું? હા, એનો બંદોબસ્ત મેં કર્યો છે. લઈ આવું છું બાપા, લઈ આવું. એમાં ઓડું મીઠું કરવું પડે? કીધું છોડી દેવું પડે? તું વાત ચોપણ કર્યામાં આવો પડે. આપણે રોલો કઈ ગયા હલાલ શું કરે છે? ગજેડો. બાપા,
મેં તો ખાધા બા મેં તો પાછું ખાધા બાપા હા હા તમે લ્યો તમારા લગન છે તમારે ખાવા છે મેં તો ખાધા 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 એક મારા તરફથી હા હા તમારા તરફથી લો ને બાપા સરસ છે ठाकुर पेण वहेड़ा राज केरी लाड़ी चमके ठाकुर पेण वहेड़ा राज केरी लाड़ी राज केरी गाड़ी वाला राम केरी गाड़ी ओ राज केरी गाड़ी वाला राम केरी गाड़ी ખડેલા ખોળિયામાં જીવડો બેફામ એ જોઈ દખારા પેણવાના એ જોઈ દખારા પેણવાના દુનિયા ગઈ લાજી એ ઠમકે ઠાકુર ઠમકે ઠાકુર પેણવા હેડા રાજ કેરી લાડી રાજ કેરી ગાડી વાલા રામ કેરી ગાડી રાજ કેરી ગાડી વાલા રામ કેરી ગાડી જાણે શેરડી નો કટકો ગલો ફે પાન રાખી હે ગલો ફે પાન રાખી ખૂબ થાય રાજી હે ઠમકે ઠાકુર હે ઠમકે ઠાકુર પડવા હે ન્યા રાજ કેરી લાડી હે રાજ કેરી ગાડી વાલા રામ કેરી ગાડી હે રાજ કેરી ગાડી વાલા રામ કેરી ગાડી મંગળ પાઘડીને મોટા દરબાર હે વાગેરે બેન્ડ
बाजा वागे रे बैंड बाजा जान रही गाजी ठमके ठाकुर ठमके ठाकुर पैणवा है राज के लाड़ी राज के गाड़ी वाला राम के गाड़ी राज के गाड़ी वाला राम के गाड़ी ठमके ठाकुर ठमके ठाकुर पैणवा है राज के लाड़ी ठमके ठाकुर पैणवा है राज के અંબાડી ને લઈ જજો ક્યાંક પગ ના મચકોડાઈ જાય ક્યાં જાઓ છો વાસળી વગાડતા જોયું અને આજે આજે ખેતરમાં લાકડી ફેરવતા જોયું લાકડી ફેરવતો હા એટલે થયું છે શું આપણા ખેતરના ઉભા મોલ છે ને એ ચોરો લણતા હતા અને પણ ધોળે દિવસે શામે જોઈને પડકાર્યા અને અને લાકડી ઉડી પણ ગોપાલ શું કરતો હતો ગોપાલ આંખો ફાડીને જોતો હતો પણ મેં મુનિમને ત્યાં મોકલ્યો હતો ને જીતા આવ્યા હતા ને એમણે તો ચોરટાઓને તગડી મૂક્યા એમ હા નાલાયક તો
રોટલાના ટુકડા શા માટે ફેંકું છું? એ કામ રાતે કરવું જોઈએ, તમે દિવસે કર્યું. ક્યાં ગયો માથો કપાતર? એ કપાતરના ભરોસે હવે નહીં રહેવાય. આ ભૂવા વગર સ્વર્ગે નહીં જવાય. એ કામ મારે જાતે જ કરવું પડશે. બાપુ, તમે કહેતા હો તો આજે જ. ચૂપ રહો, તમારાથી કશું થવાનું નથી. ચૂડિયો પહેરો, ચૂડિયો. એકલા માણસે તમારા આ હાલ કર્યા, ડૂબી મરો નાલાયકો. જાઓ. ફૂલવેણમાં રોજ ઘરે પણ મોકલી દે. રોજ આવીશ ફૂલવેણમાં અને તારી વાસળી સાંભળવા. પણ તમે નાહક ના રોજ અહીંયા ધક્કો ખાશો. જે વાત કરવા આવી હતી એ તો ભૂલી જ ગઈ. શી વાત? તે દિવસે ખેતર માં ઉભા પાક લણતા હતા ને, એ ચોર નતા તો? એ તો મુનિમ ના જ માણસો હતા. પણ તમને શી રીતે જાણતી? મેં મારી સગી આંખે એમને ના ઓરડામાં જોયા અને મારા કાનથી એમની વાતો સાંભળી. શ્યામ, તું એમનાથી ચેતતો રહેજે. હું તમે એની ફિકર નહીં કરશો, હવે ગભરાશો નહીં. રાધાબેન, અહીં શું કરો? ફૂલબેનમાં આવે છે પૂજા માટે. કેમ? કઈ ને વિલો ને વિલો, આપણો જ બગીચો છે. વિલો. બાકી શ્યામભાઈ કેવું પડ્યો? પંખી પાડવામાં હોશિયાર છે. મને એમ છે, હું પંખીઓ પાડતો નથી, ઉડાડું છું.
ને આ વખતે તો બે પગવાળા પંખીને ઉડાડવાનો વિચાર છે. આ વખતનો દાણે દાણો હવેલીએ મોકલવો છે ને, એટલે પંખીને ઉડાડવા જ પડશે. દાણા તો ઠીક, પણ અત્યારે જે દાણા નાખી રહ્યા છો એ ઠીક નથી. હજી તો આવે બે દિવસ થયા નથી ને ઓળખાણ મોટી કાઢી. ઓળખાણ? મુનિમજી, ઓળખાણ તો આનાના છોડ જેવી છે. પલકારામાં પાંગરે ને ઘડીકમાં મોટું ઝાડ. ઠીક છે, પણ જે ઝાડની ડાળ પર બેસીને હિંચકા ખાવ છો, જોજો પડો નહીં ને હાડકા પાંસડા ભાંગે નહીં એનું ધ્યાન રાખજો. મારી સામે ઉભા કરો, બે દી બિચારા ને અહીં આવે થયા નથી ને એના ઉપર આવો મરણતોલ હુમલો કરવાનું કારણ શું? શું બગાડ્યું છે આને એ ચોરટાઓનું? પણ રાણીમાં, શ્યામ ઉપર હુમલો તો અંધારી રાતે થયો. જો એ જ ન ઓળખી શક્યો હોય તો હું ક્યાંથી ગોતી લાવું? અંધારામાં હુમલો કરનારા એ ભાડુતી કૂતરા હતા. ભાડુતી કૂતરા? એટલે હા મુનિમજી, ગોતવા હોય તો એને ગોતો જેને થોડે દિવસે ભાડુતી કૂતરાઓને રોટલા નાખ્યા છે. તો બતાવ શ્યામ, તારા એ દુશ્મન કોણ છે? દુશ્મન મારા નથી, તમારા છે. મારા દુશ્મન? હા રાણીમા, પણ એટલું યાદ રાખજો, આજે નહીં તો કાલે હું જરૂર એમને ઉઘાડા પાડીશ. એ શું વિચારો છો? હા કઈ નહીં. તમને મારા સંગ કહો તો ખરા શું વિચારો છો? રૂપા, મને લાગે છે કે આપણે આ ઘરથી જુદા થઈ જવું જોઈએ. શું જુદા? કોનાથી? તું તો સાવ પથ્થરની બનેલી છે રૂપા, મારાથી હવે આ બધું નથી જોવાતું. માં અને મનછા તને કેટલું બધું દુઃખ આપે. એવું ના બોલું. મને મને કાંઈ દુઃખ નથી. જ્યારે માને આપની સેવાની જરૂર છે ત્યારે તમે જુદા થવાની વાત કરો છો? લોકો શું કહેશે મારા માટે? પણ તમે સમજતા કેમ નથી? મેં રાણીમાને વચન આપ્યું છે ને ગાડા ભરીને અનાજ દેતા ખેતરોને રેડા મુકાય ખરા. પણ તારે ચાર દિવસ અહીં રોકાવાથી કાંઈ બગડવાનું નથી. ના ના હો, ઓલા છોડતાઓનો કાંઈ ભરોસો નહીં. અને શ્યામ, હજી તો તારે ઘાય નથી રૂજાયા. અરે ખેડુના દીકરાના ઘા તો ખેતરની માટી જ રૂજવે. એકવાર ખેતરે જઈને માટી માથે ચડાવીશ ને એટલે ઘા રૂજાઈ ગયા સમજો. ખેતર ખેતર ખેતર, અરે ખેતર સિવાય બીજે તને કોઈનો ખ્યાલ પણ આવે છે કે નહીં? તું ક્યાં ચાલ્યો? ખેતરે. આવા લોહિયાળ કપડે ખેતરે જવાતું હશે? પણ રાણીમાં. લે આ પહેરી લે. લઈ લે, તારા માટે છે બેટા. ભૂખ નથી લાગી? તમને વાગ્યું તો નથી ને? વાગ્યું છે ને? વાગ્યું છે ક્યાં? શું કીધું? કઈ કઈ ને શું કે છે?
વાસડી એ પણ મારી વાસડી સાથે જતા જાઓ એ સાંભળો આલે વાસડી લે લે વાસડી લે લાવ મારી વાસડી અને હવે તમે જાઓ તમે 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 શું માંડું છો બધું તમને તો કેવા તું હું તો તમારો નોકર છું ને એટલે નોકર 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 હોઈશ મારી માનો પણ મારા માટે તો તું કેવી રીતે સમજાવ તને બધું જ સમજું છું પણ એ શક્ય નથી ક્યાં ધરતી ને ક્યાં આકાશ પણ જો તો ખરો ત્યાં ધરતી અને આકાશ પણ દૂર દૂર ક્યાંક તો મળે છે ને મળે છે પણ ઝાંઝવાના જળ સમાન પાસે જઈને જુઓ તો પાછા દૂર ના દૂર હું ને તમે બંને એક નદીના બે કિનારા જેવા છે જે ક્યારેય નથી મળતા મળે છે શ્યામ મળે છે ઘોઘલ તો પૂર આવે છે ને ત્યારે ના પૂરથી કિનારા ધોવાઈ જાય છે ને બંને વચ્ચેનું અંતર વધી જાય છે હું મારી લાગણીને શબ્દોથી નથી સમજાવી શકતી તમે મને સમજવાનો પ્રયત્ન કર્યો છે ક્યારે તમે જાણો છો હું કોણ છું શું કરું છું ક્યાંથી આવું છું તમે ને તમારી માં બંને મને સમજી નથી શક્યા અરે મારી બા તો તને ઓળખી ગયા શા પણ તું મારી બાને ન ઓળખી શકે પણ તમે શા એક વાત કહું તને આ તું મને તમે કેવાનું છોડી દે એક વાર મને તું એક વાર તું કે તું મારી જાતને સમજાવી લઈશ કે મને બધું જ મળી ગયું શું વિચારે છે તમને તું કહેવાની અરે પણ મારી વાસળી તો આપી દો નહીં આપું કેમ એક શરતે આપો તું વગાડ ને હું નાચું ભલે તો તૈયાર થઈ જાઓ આજે તો નહીં જ વગાડું કેમ પરમ દિવસે મંદિરના ઉત્સવમાં વગાડીશ ને તમે નાચશો ને આખું ગામ જોશે ભલે રાણીમાં તમે સમજતા કેમ નથી આપણી હવેલીની ભીતોને ઉજળી દૂધ જેવી રાખવા માટે મારા કુટુંબે માટીમાં પરસેવો નાખીને એને લીપી છે મારાથી આવું નહીં જોઈ શકાય મુનિનજી કઈક સમજાય એવું બોલો ઉખાણા ના નાખો રાણીમાં આપણી ઉજળી દિવાલોને કોઈ કાદવના ધાબા કરતું દેખાય કાદવના ધાબા એટલે રાણીમાં જેની જાત ભાત અને ગામની ખબર નથી એ માણસ આપણી આબરૂને રાધા બનાવી ગામની વચોવચ નચાવવા માંગે છે ઓ તમે શ્યામની વાત કરો છો જેને તમે શ્યામ કહો છો ને શ્યામ નથી પણ બીજું કંઈક છે એ લૂંટારો છે લૂંટારો આપણી આબરૂને ખેતરને ખૂણે મારા લોહીનો રંગ તમે મને જ દેખાડવા માંગો છો એ માણસને તમારા કરતા હું વધારે સારી રીતે ઓળખું છું જે માણસ મારી આબરૂને રાધા બનાવીને આખા ગામની વચ્ચે નચાવવા માંગે છે એ માણસ તમે કેવ છો એમ જો ધારે તો ખેતરને અંધારે ખૂણે શું નથી કરી શકતો મુનિમજી ચોર કરતા લૂંટારા વધારે સારા
ચૂંદડી ને કિન ખબી કમ ખો ઉધરિયા ઘાઘરા નો ખે કે હોવે હોવે ઉધરિયા ઘાઘરા નો ખે ઓ વાલા મારા ઉધરિયા ઘાઘરા નો ખે
તને એક વાત પૂછું? તે કોઈ દી કોઈને પ્રેમ કર્યો છે? હા કર્યો છે ને. કોને? એક તો અમારી વાંસળી ને, ને બીજી મારી બેન. બંને મારા જીવનના સુરમાં સુર મિલાવ્યા છે. અને તારા જીવનમાં કોઈ ત્રીજો સુર મિલાવે તો? તો એને પ્રેમ કહેવાય. પણ અટાણે તમે આ બધું શા માટે પૂછો છો? તમે 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 તે મને તું કહેવાનું વચન આપ્યું છે ને, યાદ છે તને? હા કહીશ ને. ક્યારે? મને તો લાગે છે આ ભાવમાં તો નહીં જ. આલે લે 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 ના બેટા ના. આલ હવે એને આમ ઘોડિયામાં જ રહેવા દો ને, ત્યાંથી ઊભા થાવ. આમ એની પાસે બેસી રહેશો તો ઘરના કામ કોણ કરશે? તો કોણ જાણે કેમ આજે બબલી બહુ રડે છે. હા હા કેમ જાણે રૂપ રૂપ નો અંબાર તેજ જડે છે ને. હવે બહુ લાડ લડાવવા સારા નહીં. પણ બા હું લાડ નહીં લડાવું એને, તો કોણ લડાવશે? તો શું અમે એના દુશ્મન છીએ? અરે વહુ દીકરી તારી એકલી ની જ નથી, મારા દીકરાની એ છે ને મારી એ છે. હવે અંદર જઈને ચૂલો ફૂકો. અરે બા ધીરે બા. ઓહો હજી તો દીકરી જણી છે, દીકરો જણ્યો હોત તો હું એ કરત. જાઓ હવે અંદર રવડામાં જાઓ. આપણું છે રાણીમાં. માની નથી જતો. માં મેં કહ્યું તું ને કે હું મુઠ્ઠીમાંથી મણ પેદા કરીશ. આવો આવો મુનિમજી અને જુઓ, રાધાના બાપુના ગયા પછી આજે પહેલી જ વાર આટલું અનાજ આ હવેલીમાં આવ્યું છે. એવું નથી રાણીમાં, એ તો આ વર્ષે વરસાદે મેર કરી એટલે બાકી. ભેણ તો દર વર્ષે થતી હતી વરસાદ ની, પણ જે વાડ છીપરા ગળી જાય એનું શું? એટલે તું કેવા શું માંગે? તાળા પર મુનિમજી, એ જે કેવા માંગે છે ને એ જો તમે સાંભળશો તો તમારે બાટકીમાં પાણી લઈને ડૂબી મરવું પડશે. શા આ બધું શું છે? મને માંડી દે તો વાત કર. તો સાંભળો રાણીમાં, આ તમારા એ જ વફાદાર મુનિમ છે જેણે મને મરાવવા માટે પોતાના ભાડુતી માણસો મોકલ્યા હતા. જેનું ખાધું એનું જ ખોધ્યું. તાણીમાં આ બધું ઉપજાવી કાઢેલું છે, બધું ખોટું છે. ખોટું છે તો પૂછો ગોપાલને, અને એને મોકલે તો કે નહીં મને મરાવી નાખવા. બોલ ગોપાલ, શ્યામ કહે છે એ વાત સાચી છે? હા બા. ધિક્કાર છે તમારા ઉપર, જેણે તમારા ઉપર વિશ્વાસ કર્યો એની જ ગરદન કાપી. નીકળી જાવ અહીંથી ને કાળું કરો તમારું મોઢું. જાઓ. ચાલ તારો કાગળ વાંચીને સંભળાવું છું. મેં તો પછી કહેશે કે આ નથી લખ્યું ને એ નથી લખ્યું. ચાલ ને. હા ચાલો. બેસો હવે વાંચો. વાંચો. મારી વાલી બેન અને બનેવીની સેવામાં શ્યામના વંદન. ઘણા વર્ષથી તારું મોં નથી જોયું, તારી યાદ આવતા જ મારું મન ભરાઈ આવે છે. હું આ વર્ષે રક્ષાબંધનના દિવસે તારે ત્યાં જરૂરથી જ આવીશ. બાકી રહેલા વ્યવહાર અને તારા મનના કોળ પૂરા કરીશ. એ પણ મેં તમને ક્યાં લખવાનું કહ્યું તું? બાએ કીધું તું આટલા વર્ષે બેનને ત્યાં જાય છે, ખાલી હાથ ન જવાય. આગળ વાંચો. ગયે વર્ષે તો ન આવી શક્યો પણ આ વર્ષ તો લીલોત્રીનું છે. તું મારી વાત જોજે બેના, મેં તો પણ લીધું છે કે આ વર્ષની રાખડી રૂપાના હાથે જ બંધાવીશ. જોયું તમે, મારો ભાઈ આવે છે. એમ હવે આગળ વાંચો ને. પત્ર લખવામાં ક્યાંક ભૂલ થઈ હોય તો માફી ચાહું છું. આપ સર્વેને શ્યામની મીઠી યાદ. મારો ભાઈ, મારો શ્યામ આવે છે.
અરે મારો વાલો ભાઈ આવે છે. અરે મારી લાડલી જો તો. અરે જો તો ખરી મારો મામો આવે છે. એવો તો તમારો ભાઈ કયો લખેશ્રી થઈને આવે છે તે આટલા બધા ઠેકડા મારો છો. એમ કરો ગા માખામાં ઢોલ પીટાવો ઢોલ. આજ તમારો હરખનો દિવસ છે બા. આજને દિવસે તો મીના ના મારો ભાઈ તો હમદાને હોય. તમારે કઈ નવાઈનો નથી મંછા. હા બેન ભાઈ તો સૌને હોય પણ શ્યામ જેવો ભાઈ તો કોકને જ. બેસ બેસ ભાઈ વાળી અમને બધી એ ખબર છે તારા ભાઈના હાલની. માં જરા તો વિચાર કર. કાલે ઉઠીને તારી આ દીકરી કોઈના ઘરની વહુ થશે અને એની ઉપર કોઈ આશુ તમારી આંખમાં આશુ. હું કાર માટે થોડો જાઉં છું તે તમો. પણ તું જાય તો છે ને બે દિવસ માટે. મેં પણ તમારા ને રાણીમાના કહેવાથી એ બે દિવસ મને બે યુગ જેવડા લાગશે. એનું શું સમજુ છું પણ મારી બહેન રૂપા મને રાખડી બાંધવા ને મળવા માટે ગાંડી થઈ હશે. હું પણ અહીં તારા વગર ગાંડી થઈ જઈશ એનો તો વિચાર કર. શ્યામ એક કામ કરીશ. શું? આ તારી વાસળી મને આપતો જા. વાસળી કેમ? તમને મારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી? એવું ના બોલ શ્યામ. તારા પ્રેમ વગર તો મારું ચિસ્તર પણ ઝેર થઈ જશે. તો પછી આ વાસળી તારા વગર ના એ વસમાં વિયોગ ના બે દિવસ આ વાસળી ના વિશ્વાસે વિતાવી શ્યામ. પૂજા પ્રેમ છે ભક્તિ પ્રેમ જગત વહેવારે. પ્રેમ છે પૂજા પ્રેમ છે ભક્તિ પ્રેમ જગત વહેવારે. પ્રેમ છે ભાષા પુણ્ય પાપની પ્રેમ જ પાર ઉતારે. આંસુ પ્રેમ માં શંકા થતા જ્યોતિ સાસરે ને ભાઈ વસે પરદેશ રે. વર્ષો કઈ વીતી ગયા ને જોયો બેનીનો દેશ. સખી પૂછે રે સાહેલડી ક્યાં છે તારો વીર રે. બાંધવ તારો હોય તો લાવે મોઘેરી ચીજ. મીણા તારે માંગવારે
શું થયું શંકર? શ્યામ બોલ તો ખરો. શ્યામ રૂપા આપણે બધાને છોડીને. નહીં શંકર નહીં. શ્યામ
શામ ને જોયું તું જ યાદ આવી ગયું રાધા તું કોણ હતી હું કોણ હતો મને બધું જ યાદ આવી ગયું રાધા બધું જ રાધા તું તું કેમ કઈ બોલતી નથી રાધા 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 તને શું થઈ ગયું રાધા સાંભળ તો કરી રાધા જો તો કરી રાધા રાધા હું તને તું કહું છું તું કહું છું તું કહું છું રાધા 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 રાધા